वडोदरा शहर में रखड़ता ढोर नो त्रास यथावत जोवा मळी रह्यो छे। तो रखड़ता ढोर ने कारण केटलाक लोकोने समस्या सर्जाय छे, केटलाक लोको गंभीर रीते इजाग्रस्त थता होय छे। तो वडोदरा में हजी पण रखड़ता ढोर नो त्रास जोवा मळी रह्यो छे। राजमार्गो पर रखड़ता ढोरोए अळींગો जमाव्यो होवाना दृश्यो पण सामे आव्या छे। गधेड़ा मार्केट चार रस्ता पासे रखड़ता ढोर नो जमावड़ो जोवा मळ्यो, तो राहदारीओ अने वाहन चालको में डरनो माहोल सर्जायो छे। तो रखड़ता ढोर ने कारण ट्राफिक जामनी समस्या सर्जाती हो साथ ज केटलाक लोग अकस्मात नो भोग पण बनता हो। रोडनी वच्चे रखड़ता ढोर अड़ींગો जमावीने बेसता हो, जेने पगले मोटी संख्या में अकस्मात थवानो पण भय हो, साथ ज ट्राफिक समस्या पण सर्जाय। तो राजमार्गो पर रखड़ता ढोरो अड़ींગો जमावीने बैठेला नजरे पड़ी रहा छे। સંસ્કારી નગરી વડોદરામાં હજુ પણ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે। ગઈકાલે યુનિવર્સિટી જતી બે દીકરીઓને ગાયે ઉછળાવી પાડી હતી અને એમને એસએસજી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી, છતાં પણ આજે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ઊંઘતું રહ્યું છે। હું બતાવીશ કે આજે પણ જોઈ શકાય છે ચોક્કસ 2017 થી સ્માર્ટ સિટી નો દરજ્જો મળ્યો છે। આજ દિન સુધી ઢોર મુક્ત વડોદરા ની વાતો થઈ રહી છે। મેયરે પણ કીધેલું કે 15 દિવસ ની અંદર ઢોર મુક્ત કરીશું, પરંતુ કહી શકાય કે વડોદરા શહેર ની અંદર 3.25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો, આટલી બધી માથાભાર રકમ ઢોર સાકા પાછળ નાખવામાં આવે છે, છતાં પણ આજે વડોદરા શહેરની અંદર તમે જો કે ઢોરના કારણે ઘણી વખત સિનિયર સિટીઝન હોય, બાળક હોય, નાની નાની બાળકી હોય, આ લોકોના અકસ્માત થતા હોય, એટલે વડોદરા શહેર માટે શોભા નથી આપતું। સાથે સાથે કહેવાય છે કે સીઆર પાટીલે પણ ટૂંક સમય પહેલે મેયરને ટકોર કરી હતી કે ભાઈ વડોદરા શહેરમાં ઢોર મુક્ત ક્યારે થશે, ગુજરાતમાં ઢોર મુક્ત ક્યારે થશે, પરંતુ કહી શકાય કે વડોદરા શહેરનું તંત્ર ઢોર નિંદ્રામાં છે। સાથે સાથે ઢોર સાકાની પાર્ટી જ્યારે કે ઢોર પકડવા માટે જતા હોય છે ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે અધિકારીઓ અને કર્મચારીઓને કંઈક ને કંઈક શાર્ટકટ અને બાતમી મળી જતી હોય છે, એના કારણે ઢોરોને રખડતા જે જોવા મળે છે અને જ્યારે ઢોર પાર્ટી જતી હોય છે ત્યારે ઢોર પાર્ટી પણ એ રીતની દોડાવતી હોય છે કે જ્યારે જે ઢોળો દોડતા હોય છે ત્યારે રાહદારીઓ અવારનવાર અકસ્માત થતા હોય છે, એટલે કંઈક ને કંઈક તંત્રએ ધ્યાન આપવું જોઈએ અને વડોદરા શહેરનું તંત્ર ઢોર નિંદ્રામાં છે તો 8 લાખ કરોડ રૂપિયા જાય છે કેમ? એટલે આપણે આ જોઈ શકીએ છીએ કે ગાયો હજુ પણ રોડ પર લખડી રહી છે અને તંત્ર ઢોર નિંદ્રામાં છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે હજુ પણ વડોદરા મહાનગરપાલિકા કોઈનો ભોગ લેશે પછી જાગશે। કેમેરામેન મનોરાજ સાથે હું નિલેન્દ્રભાઈ મંતવેનું વડોદરા।